બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગણિત. તો બધા જ છ ગણિતની નોટ લઈને બેસી જાઓ. ચલો આજે આપણે ગણિતની અંદર આગળનો ટોપિક ભણીશું. તો જુઓ બાળકો, ગણિતની અંદર ભણ્યા પછી આપણે આજે ત્રિકોણની માહિતી મેળવીશું. તો જુઓ, આજે આપણે પહેલાં શીખી લઈએ. આને શું કહેવાય? જો બાળકો, સંખ્યા 1 થી 10માં ખૂટતા અંકો લખો. શું કરવાનું છે? ખૂટતા અંકો લખવાના છે. તમે બધા 1 થી 10 અંક શીખી જ ગયા છો, એટલે હવે તમને ખૂટતા અંક પણ આવડવા જોઈએ. ચલો હવે આપણે ખૂટતા અંક લખતા શીખીએ. ચલો બાળકો, આને શું કહેવાય? એકડે એક. ચલો એકડે એક પછી અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? શું આવશે બાળકો એકડ એક પછી અહીંયા ખાલી જગ્યામાં? બગડે બે. તો આપણે જે આ ખાલી જગ્યા આપેલી છે ત્યાં ખૂટતો અંક લખવાનો છે. ચલો બગડે બે પછી ત્રગડે ત્રણ તો આપેલો જ છે. ત્રગડે ત્રણ પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ચોગડે ચાર. ચલો ચોગડે ચાર પછી પાંચડે પાંચ આપેલો છે. તો પાંચડે પાંચ પછી શું આવશે બાળકો અહીંયા આગળ? છગડે છ. ચલો છગડે છ પછી સાતડે સાત આપેલો છે. સાતડે સાત પછી શું આવશે? આઠડે આઠ. ચલો આઠડે આઠ પછી નવડે નવ આપેલો છે. હવે છેલ્લે શું આવશે બાળકો નવડે નવ પછી? એકડે મીંડે દસ. તો જુઓ આવી રીતે તમારે ખાલી જગ્યા એટલે કે આ ખૂટતા અંકો વચ્ચે વચ્ચે લખવાના છે. હવે નીચે ચલો બાળકો, અહીંયા આગળ ખાલી જગ્યા છે એટલે કે અહીંયા ખૂટતો અંક સૌથી પહેલો કયો આવશે? બગડે બેની પહેલાં શું આવે બાળકો? એકડે એક. ચલો એકડે એક પછી બગડ બે. બગડ બે પછી અહીંયા શું આવશે? ત્રગડે ત્રણ. ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર તો આપેલો જ છે. ચલો ચોગડે ચાર પછી અહીંયા ખાલી જગ્યામાં કયો અંક આવશે બાળકો? પાંચડે પાંચ. ચલો પાંચડે પાંચ પછી છગડે છ આપેલો છે. છગડે છ પછી શું આવશે અહીંયા? સાતડે સાત. પછી આઠડે આઠ. આઠડે આઠ પછી અહીંયા ખૂટતો અંક કયો આવશે બાળકો? નવડે નવ. અને છેલ્લે એકડે મીંડે દસ. તો આવી રીતે તમારે ખૂટતા અંકો લખવાના છે. ચલો હવે અહીંયા શું છે? એકડે એક, બગડે બે. ચલો બગડે બે પછી ખૂટતો અંક કયો આવશે બાળકો? ત્રગડે ત્રણ. ત્રગડે ત્રણ પછી શું આપેલું છે? ચોગડે ચાર. પાછળે પાંચ. પાછળે પાંચ પછી શું આવશે બાળકો? છગડે છ. છગડે છ પછી સાતડે સાત. આઠડે આઠ. નવડે નવ. ચલો નવડે નવ પછી શું આવશે? એકડે મીંડે દસ. તો આવી રીતે તમારે ખૂટતા અંકો લખવાના છે. ચલો હવે નીચે સંખ્યા જેટલા શૂન્ય કરો. જો બાળકો, અહીંયા આપણે આ વસ્તુ આપણે આગળ પણ ભણી ગયા છીએ કે સંખ્યા જેટલા શૂન્ય કરવાના છે. તો જો અહીંયા પહેલી સંખ્યા કઈ આપી છે? છ ગળે છ. તો આપણે શૂન્ય કરીશું છ. એકડે એક, બગડ બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છ ગળે છ. પછી અહીંયા કેટલી સંખ્યા છે? પાંચડે પાંચ. તો અહીંયા પાંચ શૂન્ય કરીશું. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. અહીંયા શું આપેલું છે? નવ ગળે નવ. તો નવ શૂન્ય કરીશું. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ. ચલો હવે નીચે સાતડે સાત. સાત મીંડા કરીશું. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ અને સાતડે સાત. તો જો બાળકો, આપણે આટલા મીંડા અહીંયા કર્યા. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? મેં તમને આજે ખૂટતા અંકો લખતા શીખવાડ્યા છે અને શૂન્ય કરતા. તો નોટબુકની અંદર તમારે આટલું લખવાનું છે. ચલો બાળકો, હવે આપણે સ્વાધ્યાયબુદ્ધિમાં જોઈએ. હવે બધા જણ સ્વાધ્યાયબુદ્ધિ લઈને બેસી જાઓ. એની અંદર આપણે આગળ ક્યાં આવ્યા હતા? તો જો પાના નંબર 25, યુનિટ નંબર 52. તો જો બાળકો, અહીંયા પણ શું આપેલું છે કે સંખ્યા 1 થી 10માં ખૂટતા અંકો લખો. શું કરવાનું છે?
સંખ્યા 1 થી 10 માં ખૂટતા અંકો લખવાના છે. તો મેં તમને જેમ નોટબુકની અંદર શીખવાડ્યું છે એવી રીતના તમારે અહીંયા ખૂટતા અંકો લખવાના છે. બરાબર બાળકો? ચલો હવે આપણે ત્રિકોણ વિશેની માહિતી મેળવીએ. બાળકો અત્યારે આપણે શું શીખીશું? ત્રિકોણ આકારની માહિતી. મેં તમને હમણાં કીધું હતું કે આપણે આજે ત્રિકોણ આકારની માહિતી જોઈશું. જો આજે આપણે શીખીશું આકારની માહિતી. કયો આકાર જોઈશું બાળકો? ત્રિકોણ આકાર. તો ચલો બાળકો તમે એવી બધી વસ્તુઓ જોઈ છે કે જેનો આકાર ત્રિકોણ હોય? ના. ચલો હું તમને આજે અહીંયા બતાવું છું. તો જો પહેલો આકાર આ કેનો છે બાળકો? ત્રિકોણ આકાર. જો હું તમને બતાવું છું અને કયો આકાર કેવા છે? ત્રિકોણ આકાર. ત્રિકોણ આકારને કેટલી બાજુ હોય? ત્રણ. જો એક બે ને ત્રણ. જો આને કહેવાય છે ત્રિકોણ આકાર. તો ચલો બાળકો આપણે અત્યારે ત્રિકોણ આકારની કેટલાક ચિત્રો જોઈશું. હવે તમે સેન્ડવિચ ખાવ છો બાળકો? સેન્ડવિચ ખાવ છો ને તમે? તો સેન્ડવિચનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. જો તમે બધાએ સેન્ડવિચ ખાધેલી હશે. સેન્ડવિચનો આકાર કેવો હોય બાળકો? ત્રિકોણ. ચલો એના પછી આઈસ્ક્રીમ. તમે લોકો આઈસ્ક્રીમ તો ખાધેલી હશે બાળકો. આઈસ્ક્રીમનો કોન આવે છે ને, તો જો જે આઈસ્ક્રીમનો કોન હોય છે એનો જે નીચેનો ભાગ હોય છે ને બાળકો, એ કેવા આકારનો હોય છે? ત્રિકોણ આકારનો. ચલો પછી આને શું કહેવાય? પર્વત એટલે કે પહાડ. તમે પહાડને જોયેલા હશે તો અમુક પહાડ કેવા આકારના હોય છે બાળકો? ત્રિકોણ આકારના. કેવા આકારના હોય છે? ત્રિકોણ આકારના. ચલો પછી આને શું કહેવાય? આને કહેવાય પીઝાનો ટુકડો. તમે લોકો પીઝા પણ ખાધેલા હશે. તો જે પીઝાનો ટુકડો હોય છે બાળકો કેવા આકારનો જોવા મળે છે? ત્રિકોણ આકાર. જોવો જે આગળથી આવો હોય છે. પછી આને શું કહેવાશે બાળકો? તરબૂચ. આપણે જ્યારે તરબૂચ કટ કરીએ છીએ એટલે કે તરબૂચને કાપીએ છીએ, તો આપણે તરબૂચનો એક ભાગ આવો આકારનો કાપીએ છીએ અને કયો આકાર કહેવાય? ત્રિકોણ. પછી આને શું કહેવાય? ગાજર. તમને લગભગ અમુક ગાજરો ત્રિકોણ આકારમાં જોવા મળતી હશે. જોવો આજે ગાજર છે કેવા આકારમાં છે? ત્રિકોણ આકારમાં. પણ અમુક ગાજરો છાટી હશે, પાતળી હશે, લાંબી હશે અને ટૂંકી હશે. બરોબર બાળકો? પછી જો બાળકો આને શું કહેવાય? તો ટોપી. શું કહેવાય? ટોપી. તો ટોપીનો જે ઉપરનો ભાગ હોય એ કેવો આકારનો હોય છે બાળકો? ત્રિકોણ. આપણે કોઈનો બર્થડેમાં ગયા હોઈએ તો એ આપણે ટોપી પહેરીએ છીએ ત્રિકોણ આકારની, તો કેવો આકાર કહેવાય એને? ત્રિકોણ. ચલો પછી મેં અહીંયા દોર્યું છે ઘર. તો જે આ ઘરનો જે આ ભાગ છે ઉપરનું જે છાપલું કહેવાય એને શું કહેવાય બાળકો? કયો આકારનો હોય છે એ? ત્રિકોણ આકારનો. હવે આ જુઓ બાળકો, આ તમે લગભગ જ જોયેલા હશે. આને શું કહેવાય? એંગલ. શું કહેવાય બાળકો? એંગલ. જેની અંદર આપણે શું મૂકતા હોઈએ છીએ? કપડા મૂકીએ છીએ, એટલે કપડા આની અંદર ભરાવીએ છીએ. તો આને શું કહેવાય? એંગલ. એંગલ એંગલ પણ કયા આકારનો જોવા મળે છે આપણને? ત્રિકોણ આકારનો. તો જો બાળકો આજે આપણે અહીંયા એવી ઘણી બધી વસ્તુઓ જોઈ છે જે ત્રિકોણ આકારને જોવા મળી છે. જો સેન્ડવિચ, પછી પીઝાનો ટુકડો, તરબૂચ એટલે કે તરબૂચનો ટુકડો, આઈસ્ક્રીમ કોન, પહાડ, ગાજર, ટોપી, એંગલ, પછી ઘર એટલે કે ઘરનું જે ઉપરનું જે છાપું હોય કેવા આકારનું હોય છે? ત્રિકોણ આકારનું. તો આજે આપણે ઘણી બધી ત્રિકોણ આકાર એટલે કે ઘણા બધા ચિત્રો જોયા છે જે બધા જ ત્રિકોણ આકારના છે. તો ચલો બાળકો મારી પાસે અહીંયા એક બે વસ્તુ છે, હું તમને બતાવું છું જેનો આકાર કેવો છે? ત્રિકોણ. તો જો બાળકો આ છે પત્તું એટલે કે પેજ. મેં પેજને ત્રિકોણ આકારમાં કટ કર્યું છે. જો આને કયો આકાર કહેવાય? ત્રિકોણ આકાર. કયો આકાર કહેવાય બાળકો? ત્રિકોણ આકાર. ચલો મારી પાસે એક પર્સ છે જેનો આકાર કેવો છે બાળકો? ત્રિકોણ. જો બાળકો આ જે પર્સનો ઉપરનો ભાગ છે આ કયો આકાર કહેવાય? કેવા આકારનો છે? ત્રિકોણ આકારનો. તો તમને ખબર પડી બાળકો આજે આપણે ત્રિકોણ આકાર વિશેની માહિતી મેળવી છે. તો જો તમારે પણ આ બધું જોવાનું છે. હવે તમારે